નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સરસ. ચલો, ધોરણ 1 વિષય સામાન્ય જ્ઞાન, પાઠ 26 દિશાઓ અને ઋતુઓ. તો આ પાઠમાં આપણે દિશાઓ અને ઋતુઓ વિશે અભ્યાસ કરીશું, બરાબર ને? તો પહેલાં છે દિશાઓ. તો આપણે અહીંયા લખ દિશા. તો દિશા કોને કહેવાય? તો ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. દિશાઓ કેટલી છે? 4. ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. તો આપણે દિશાઓ કઈ રીતે ઓળખીએ? તો એના માટે આપણે અહીંયા જોઈએ. જુઓ, અહીંયા સૂરજનું ચિત્ર આપ્યું છે. શેનું ચિત્ર આપ્યું છે? સૂરજ એટલે સૂર્ય. સવારમાં સૂર્ય ઉગે છે ને, એનું ચિત્ર છે. તો સૂર્ય ઉગે એ દિશાને આપણે પૂર્વ દિશા કહેવાય. સૂર્ય ઉગે એ દિશાને કઈ દિશા કહેવાય? પૂર્વ દિશા, બરાબર ને? પૂર્વની સામે કઈ દિશા આવે? પશ્ચિમ. કઈ દિશા આવે? પશ્ચિમ. અને આપણો હાથ, આપણે પૂર્વ દિશા સામે મોં રાખીને ઊભા છીએ તો આપણો હાથ ડાબી તરફનો, ડાબી તરફનો હાથ જે તરફ જાય છે એને ઉત્તર દિશા કહેવાય. અને જમણો હાથ જે દિશા તરફ આવે છે એને દક્ષિણ દિશા કહેવાય. જો આ ચિત્રમાં આપણને એની વિસ્તૃત સમજૂતી આપેલી છે. તો જુઓ, આ છોકરી છે એ કઈ દિશા તરફ મોં રાખીને ઊભી છે? પૂર્વ, એટલે કે સૂરજ ઉગે છે એ બાજુ એનું મોં છે. જો આપણને કેમ સમજાવ્યું છે? કારણ કે આપણને દિશાની સમજ સહેલાઈથી મળે માટે. તો આપણને એટલો ખ્યાલ તો આવી જાય કે સૂરજ જે દિશા તરફ ઉગે છે એને પૂર્વ દિશા કહેવાય. જો આ એક દિશાની આપણને સમજ આવી જાય તો બીજી દિશાઓ આપણને સહેલાઈથી સમજાય જાય. આપણું મોં જે દિશા તરફ રાખીને ઊભા છીએ એ પૂર્વ, આપણે પીઠ પાછળનો ભાગ છે એ પશ્ચિમ, અને ડાબો હાથ જે તરફ છે એ ઉત્તર, અને જમણો હાથ જે તરફ જાય છે એ દક્ષિણ દિશા છે, બરાબર ને? જો અહીંયા એ પ્રમાણે સમજ આપી છે. જો તમે ઉગતા સૂરજ સામે મોં રાખીને ઊભા રહો તો ડાબા હાથ તરફ ઉત્તર દિશા હોય, જમણા હાથ તરફ દક્ષિણ દિશા હોય, મોં સામે પૂર્વ દિશા, પીઠ પાછળ પશ્ચિમ દિશા હોય. આમ પૂર્વની સામેની બાજુ પશ્ચિમ દિશા કહેવાય, અને ઉત્તરની સામેની બાજુ દક્ષિણ દિશા કહેવાય, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા દિશાઓનું સ્વાધ્યાય જોઈએ આપણે. તો દિશાઓના નામ આપેલા બોક્સમાં લખો. તો આ રીતે સૂરજ દોરવાનું, પછી સૂરજની સામે કઈ દિશા આવશે આપણે શીખી ગયા ને પાઠમાં. તો સૂરજની સામે પૂર્વ, તો એની સામેની બાજુ અહીંયા જોયું ને આપણે પશ્ચિમ, અને ડાબા હાથ તરફ ઉત્તર, જમણા હાથ તરફ દક્ષિણ, બરાબર. ચલો, હવે આ દિશાઓ શીખ્યા, હવે આગળ આપણે પાઠમાં ઋતુઓ વિશે શીખીએ. તો આપણા દેશની કુલ 3 ઋતુઓ છે, બરાબર ને? 1 શિયાળો, 2 ઉનાળો અને 3 ચોમાસુ. દરેક ઋતુના 4 મહિના હોય, 1 વર્ષના 12 મહિના છે, બરાબર ને? તો 1 ઋતુના કેટલા મહિના થાય? 3 ઋતુ છે એટલે 1 ઋતુના 4 મહિના થાય. 1 વર્ષના 12 મહિના હોય છે. શિયાળો વર્ષની પહેલી ઋતુ છે. શિયાળો એ વર્ષની કઈ ઋતુ છે? પહેલી. તો શિયાળાની ઋતુમાં શું પડે છે? ખૂબ ઠંડી પડે છે. શિયાળા પછી આવે ઉનાળો. શિયાળા પછી શું શરૂ થાય? ઉનાળો. ઉનાળામાં ખૂબ ગરમી પડે. ઉનાળા પછીની ઋતુ આવે ચોમાસુ. ચોમાસામાં વરસાદ પડે. આમ ઋતુઓ અને હવામાન બદલાયા કરે છે. આમ શું થાય છે? ઋતુઓ અને હવામાન બદલાય છે. તો વર્ષની પહેલી ઋતુ કઈ છે? શિયાળો. શિયાળામાં શું પડે? ઠંડી. જુઓ, છોકરાઓએ સ્વેટર પહેર્યા છે, અહીંયા તાપણું કરે છે. અને શિયાળાની પહેલી ઋતુ છે એટલે કે કારતક. આપણે ગયા પાઠમાં શીખ્યા હતા ને અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે, ત્યારે મેં તમને સમજાવ્યું હતું કે ગુજરાતી કેલેન્ડર પ્રમાણે પણ મહિનાઓ હોય છે. તો ગુજરાતી કેલેન્ડર પ્રમાણે પહેલો મહિનો કયો છે? કારતક. કારણ કે શિયાળો વર્ષની પહેલી ઋતુ છે. તો ગુજરાતી પહેલા 4 મહિના શિયાળો કહેવાય. તો કારતક, માગસર, પોષ અને મહા આ 4 મહિના શું થાય? ઠંડી પડે એટલે કે શિયાળાની ઋતુ કહેવાય. શિયાળા પછી આવે ઉનાળો. તો ઉનાળો ક્યારે શરૂ થાય વિદ્યાર્થી મિત્રો? ફાગણ, ચૈત્ર, વૈશાખ અને જેઠ આ 4 મહિના ઉનાળો એટલે કે ગરમી પડે. ઉનાળાની ઋતુમાં શું થાય? ગરમી પડે. જુઓ, અહીંયા બાળકો પંખા સામે ઊભા છે, સૂરજ તપતો દેખાય છે, અને અહીંયા આગળ ભાઈ એસી સામે બેઠા છે. તો આ બધી જરૂર ક્યારે પડે? પંખા, એસી, કૂલરની,
તો ગરમીમાં ગરમી ક્યારે પડે? ઉનાળાની ઋતુમાં, બરાબર ને? ઉનાળા પછી આવે છે ચોમાસાની ઋતુ, તો ચોમાસાની ઋતુમાં વરસાદ પડે. જો બાળકો છોકરો રેનકોટ પહેરીને ઊભો છે, છોકરી છત્રી લઈને ઊભી છે, તો ચોમાસું કયા મહિનામાં આવે? તો અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો આ ચાર મહિનામાં ચોમાસું હોય છે, બરાબર ને? સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? સરસ, ચલો હવે આપણે સ્વાધ્યાય જોઈએ. સ્વાધ્યાય બે, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર એક શબ્દમાં લખો. નંબર એક, આપણા દેશમાં કુલ કેટલી ઋતુઓ છે? તો આપણે શીખી ગયા કેટલી ઋતુ છે, ત્રણ. કઈ ઋતુમાં ઠંડી ખૂબ પડે? તો શિયાળાની ઋતુમાં, બરાબર ને? જવાબમાં આવશે શિયાળામાં. નંબર ત્રણ, કઈ ઋતુમાં નદી તળાવ છલકાય છે? તો ચોમાસાની ઋતુમાં વરસાદ પડે, અને વરસાદ પડે ત્યારે નદી તળાવ છલકાય, તો જવાબમાં આવશે ચોમાસામાં. નંબર ચાર, કઈ ઋતુમાં વારંવાર તરસ લાગે છે? તો જવાબમાં આવશે ઉનાળાની ઋતુમાં. નંબર પાંચ, કઈ ઋતુમાં ઠંડા પાણીથી નાહવું ગમે? તો જવાબમાં આવશે ઉનાળામાં, કારણ કે ઉનાળામાં ગરમી પડે અને ગરમીમાં ઠંડા પાણીથી નાહવાની મજા પડે, તો જવાબમાં આવશે ઉનાળામાં. નંબર છ, કઈ ઋતુમાં ગરમ કપડાં પહેરવા ગમે? તો જવાબમાં આવશે શિયાળામાં, કારણ કે શિયાળામાં ઠંડી પડે એટલે આપણે ગરમ કપડાં પહેરીએ તો આપણને ઠંડી ઓછી લાગે, બરાબર ને? તો જવાબમાં આવશે શિયાળામાં. નંબર સાત, કઈ ઋતુમાં રેનકોટ પહેરવો પડે? જવાબમાં આવશે ચોમાસાની ઋતુમાં. જવાબમાં શું આવશે? ચોમાસાની ઋતુમાં. કઈ ઋતુમાં આકાશમાં વીજળી થાય? તો ચોમાસાની ઋતુમાં. કઈ ઋતુમાં? ચોમાસાની ઋતુમાં. કઈ ઋતુમાં બપોરે પરસેવે રેપઝેપ થઈ જવાય? તો જવાબમાં આવશે ઉનાળાની ઋતુમાં. નંબર દસ, કઈ ઋતુમાં રાતે ધાબળો ઓઢવો પડે? તો જવાબમાં આવશે શિયાળામાં. કઈ ઋતુમાં ધાબળા ઓઢવા પડે છે? શિયાળામાં, કારણ કે ઠંડી વધારે લાગે છે, બરાબર ને? નંબર અગિયાર, કઈ ઋતુમાં ખૂબ ગરમી પડે? તો જવાબમાં આવશે ઉનાળામાં. અહીંયા શું લખીશું આપણે? ઉનાળામાં. નંબર બાર, કઈ ઋતુમાં વરસાદ પડે? તો એ તો ખબર જ છે, કઈ ઋતુમાં વરસાદ પડે? ચોમાસાની. કઈ ઋતુમાં? ચોમાસાની. સરસ, ચલો આપણો પાઠ અહીંયા પૂરો થાય છે. આપણે એનું સ્વાધ્યાય લેસન જોઈ લઈએ. તો નવા પાના ઉપર લખીશું પાઠ 26, દિશાઓ અને ઋતુઓ. દિશા, તો લખીશું નીચે દિશા, લખીશું હેડિંગ આપીને. દિશાઓ ચાર છે, નીચે લખીશું દિશાઓ ચાર છે, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. લખી અને આ રીતે સૂરજ દોરી અને ચારે દિશાઓ આ રીતે આ ગોળ આપ્યું છે, રીતે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ તીર આપીને આપણે નોટમાં દોરીશું, બરાબર ને? પછી નીચે લખીશું, જો તમે ઉગતા સૂરજ સામે મોં રાખીને ઊભા રહો, તો આ બે લીટી લખી અને સ્વાધ્યાય લખીશું. તમારી પાસે ચોપડી છે નહીં, માટે આપણે આ લખવાનો આગ્રહ રાખીશું, બરાબર? પછી સ્વાધ્યાય એક કરી અને સૂચના લખીશું, આ રીતે સૂરજ દોરીશું, બોક્સ બનાવી અને પૂર્વ, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ આ રીતે જવાબમાં લખીશું. પછી આગળ ઋતુઓ, દિશાઓ શીખ્યા, ઋતુઓ, પછી ઋતુઓ હેડિંગ લખી અને લખીશું, આપણા દેશની કુલ ત્રણ ઋતુઓ છે, એક શિયાળો, ઉનાળો અને ચોમાસું, બરાબર? પછી આ રીતે તીર બતાવ્યા છે એ પ્રમાણે વિડીયોમાં જોઈ, ચોપડીમાં તમારી પાસે છે ને, એટલે આ રીતે તીર લખી, તીર બતાવી અને આ રીતે લખીશું. પછી નીચે લખીશું એક નંબર શિયાળો, તો શિયાળો કઈ ઋતુમાં, કયા મહિનામાં આવે છે? તો કારતક, માગસર, પોષ, મહા. પછી ઉનાળો બે નંબર આપીને લખીશું, ઉનાળો, તો ઉનાળો કયા મહિનામાં શરૂ થાય? તો સામે લખીશું ઉનાળો કરીને એક નંબર ફાગણ, બે ચૈત્ર, ત્રણ વૈશાખ અને જેઠ, એ રીતે નંબર આપીશું, બરાબર? પછી નંબર ત્રણ લખીશું ચોમાસું, ચોમાસું કયા મહિનામાં બેસે છે, કયા મહિના સુધી રહે છે? તો એક અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો આ રીતે આપણે નોટબુકમાં લખીશું. સમજણ પડી ગઈ ને વિદ્યાર્થી મિત્રો?
સરસ, ચલો પછી લખીશું સ્વાધ્યાય, સૂચના આપીશું નીચેના પ્રશ્નના જવાબ ઉત્તર એક શબ્દમાં લખો. આ રીતે એક નંબર આપી અને સામે એનો જવાબ એક શબ્દમાં લખીશું. તો તમારી પાસે ચોપડી છે એની માટે વિડીયો જોઈ અને આ રીતે આપણે 1 થી 12 નંબર લખીશું અને સામે લીટી દોરી અને એનો જવાબ લખીશું. તો તમને વિદ્યાર્થી મિત્રો પાઠમાં સમજણ પડી ગઈ ને? સરસ, ચલો લેસન પણ સમજી ગયા? સરસ, તો દરેક વિદ્યાર્થી મિત્રો લેસન કરવાનો આગ્રહ રાખજો, બરાબર? સરસ, ચલો આવતા પીરિયડમાં આપણે ફરી મળીશું, આવજો.